આ ભજન રાધનપુર ની અંદર એક મસ્જિદ ની અંદર એક મુંજાવર પણ ભક્તિ કરે અને એક સાધુ પણ ભક્તિ કરે. ત્યારે મુસ્લિમ લોકો એ વાંધો ઉપાડ્યો, બાપુ આ મસ્જિદ છોડી દીધી, અમને અહીંયા નમાજ પડવાની અંદર તકલીફ પડે છે. ત્યારે સાધુએ કીધું કે વાલા તમે તમારો અલ્લાહની બંદગી કરો, હું મારા ભગવાનની બંદગી કરું. તો કે નહીં, આ અમારી અલ્લાહની મસ્જિદ છે, તમે છોડી દો. સાધુ કે એમ તો નહીં છોડી દો. સાધુએ અવળો પથ્થર ઉપાડ્યો અને પીરની હોળ ફોડે મેલી દીધો. પછી કીધું કે આ પથ્થરને ખાલી દોરાવા તમે અટાડી દો, એટલે હું મસ્જિદ છોડી ગયો છું. આખું કામ થયું પાણો દોરાવવા આવ્યો નહીં. સેવટ એવું કહેવામાં આવે છે કે હાથી મગાવ્યો પાણાને નાળેથી બાંધી અને ખેંચાયો તો પાણો દોરાવવા આવ્યો નહીં. ત્યારે મુસ્લિમ જે એના મુંજાવર હતા ને એને કીધું, મુસ્લિમ સમાજના મુંજાવર, કે બાપુ તમે બી હવે અમે જાય જાય. બાપુ કે હવે મારે નથી રહેવું, હવે મારે નથી રહેવું. ત્યારે મુંજાવરે એને કીધું કે બાપુ આવી બધી આ પાણામાં કઈ શક્તિ છે કે અમે આવું આખું ગામ થી દોરાવો આવ્યો નહીં, નાળે થી હાથે એને ખેસાયો દોરાવો આવ્યો નહીં, તો આવું બધું તમે આ પાણાને કીધું? હું બાપુ કે મેં પાણાને ખાલી એટલું જ કીધું, તું મારો હનુમાન બન તો દોરાવા હતો. આ ભજન ન્યા કરવાનું છે અને હાલમાં કદાચ કોઈ ગાઉ રાધનપુર ની અંદર તો પીરની હોળમાં દાડો બેઠા અને પીરની હોળી છે, કદાચ કોઈ જાવ તો દર્શન કરજો. એટલે હું કે છે